તીર્થંકરોના ચરિત્રો અને તત્વજ્ઞાનને જેમ છે તેમ રજૂ કરવાનો અત્રે પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે વાળા સંપ્રદાયોથી પર રહીને તત્વદૃષ્ટિને કેન્દ્રમાં રાખીને તત્વદ્રષ્ટિ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે તીર્થંકરોના ચરિત્રનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાશે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ તીર્થંકરોનું યથાર્થ તત્વ દર્શન શ્રી સિમંદર સ્વામી પ્રભુનું બહુ સુંદર સ્થવન છે ખૂબ જ ભક્તિભાવ એમના માટે જગાડે તેવું છે સ્વામી સિમ ધર હે ભગવાન મારા અમે તો તમારા તમે તારણ સ્વામી સિમંદર હે ભગવાન મારા અમે તો તમારા તમે તારણ દર્શન કરું દાદા સાક્ષીએ તમારા અમે તો તમારા તમે તારણ હારા દર્શન કરું હું દાદા સાક્ષીએ તમારા અમે તો તમારા તમે તારણ તમે કેવળ મોક્ષના દાતા તમે છો તમે કેવળ મોક્ષના ના દાતા તમે शाता साता असाताना ज्न्याता तमेचो साता असाताना ज्न्याता तमेचो तमेक मुईल मंदिरना देव अमारा अमे तु तमारा तमे तारण तमे दिल मन्दिरना देव अमारा अमितो तमे तारण तमे ज्ञानद दृष्टि मा नूरस्वरूपो तमे ज्ञान दृष्टि मा नूरस्वरूपचो सम्यकवाणि न सूरस्वरूप म्यकीना सूरस्वरूप स्वरूपे शुद्धात्मा अमारा अमे तु तमारा तमे तारणहारा स्वामी सीमन्धर भगवान् मारा अमे तो तमारा तमे तारणी देक्षेत्रे तो अमेनारा क्षेत्रे तो અમે આવનારા આપની પડોશમાં તો જનમલરા આપની પડોશમાં તો લેવાના તમ દર્શન પમી અમે મોક્ષે જનારા અમે તો તમારા તમે તારણ હારા સ્વામી સીમંધ હે

वंदन वन्दन पुगाडजो भावी को तमाराना वन्दन पुगाड जो आ, भावी को तमाराना मोक्षे जवाना हवे वारा अमारा अमी तो तमारा तमे तारणारा मोक्षे जवाना हवे वारा अमारा अमी तो तमारा तमे तारणारा स्वामी सिमन्दर भगवान मारा अमे तो तमारा तमे तारणहारा दर्शन कु दादा साक्षी तमारा અમે તો તમારા તમે ણહારા સિમંદર સ્વામી ભગવાનનું આપણે ઘણું બધું સાંભળ્યું છે અને હજુ ઘણું બધું સાંભળવા જેવું છે આ ભગવાન આ કાળમાં હાજર છે સાંભળતા જ આપણને એમ થાય કે હો ક્યારે આપણે એમને પામીએ ક્યારે આપણે એમને દર્શન કરીએ ક્યારે આપણે મોક્ષે જઈ શકીએ કારણ કે આપણને હજુ છે શ્રદ્ધા એ આપણું આયુષ્ય તો કેટલું નાનું છે બહુ પચીસ વરસ કે ત્રીસ વર્ષ એના પછી આપણો દેહ છૂટી જાય તો આપણે ત્યાં મહાવિદ્ધ ક્ષેત્રમાં જઈ શકીએ અને મહાવિદ્ય ક્ષેત્રના ત્યાં તો લાંબા લાંબા આયુષ્ય છે લાખો વર્ષના આયુષ્ય ભગવાનના છે આવતી ચોવીસીના સાતમા અને આઠમા તીર્થંકર થશે ત્યાં સુધી ભગવાન હાજર છે ત્યાં પછી એમનું નિર્વાણ થશે તો આપણે આપણે આટલું આયુષ્ય પૂરું કરીને ત્યાં જઈ શકીએ આપણા માટે તો ઘણો ટાઈમ છે એટલે આપણે આપણે હિંમત આવે કે ના આપણે પણ જઈ શકીએ એટલા બધી શક્યતાઓ છે અને એ જ આપણે ધ્યેય છે ને એ જ આપણું અંતિમ લક્ષ્ય છે કે આપણે આ જ પ્રાપ્ત કરવું છે ભગવાનની પાસે પહોંચી જવું છે એ ભગવાન શ્રીમંત સ્વામી ભગવાનના માટે ઘણું જ ઘણી બધી સુંદર વાર્તાઓ પણ છે કે જે ઘણા બધા લોકોએ ભગવાનની કઈ રીતના દર્શન કર્યા કેવી રીતના એમની આરાધના ભક્તિ કરી એનું શાસ્ત્રમાં ઘણી બધી સુંદર વાતો છે શાસ્ત્રનો જ આપણી પાસે આધાર છે અને એ રીતે આપણે એનું આપણે થોડુંક વર્ણન શાસ્ત્રમાં આપ્યું છે તેનું સુંદર આપણે વર્ણન કરીએ કે પૂર્વભાવમાં ઘણા બધા આપણે જે શ્રી કૃષ્ણ ભગવાનને આપણે સારી રીતે જાણીએ છીએ એની સરસ વાર્તા આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના પત્ની રુક્ષ્મણીને ત્યાં બાળકનો જન્મ થયો ત્યારે એ બાળકનું અપહરણ થયું ખબર ના પડી કે શું હતું અને દેવી ખૂબ જ વિલાભ કરવા લાગ્યા ત્યારે ભગવાનની પાસે વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ પણ કંઈ એમને પાસે કોઈ ઇલાજ નહોતો કે આ શું થયું કેમ થયું પછી તપાસ કરી તો નારાદ મુનિ એ સમયે ત્યાં આવી ગયા અને નારાદ મુનિ તો બધાને ખબર છે કે તો આકાશ કમરની વિદ્યા એની પાસે હતી એટલે જ્યાં જાય ત્યાં જઈ શકતા હતા પહેલાંના વખતમાં બધી બધી ચોસઠ બધી વિદ્યાઓ હતી ચોસઠ લાખ વિદ્યાઓ હતી અને જે લોકોને સાધના કરી કરી જાત જાતની વિદ્યાઓ પ્રાપ્ત કરી શકતા હતા એમાં એક આકાશગમનની વિદ્યા પણ હતી કે જે જેનાથી આ જ્યાં જ્યાં હે ત્યાં આકાશમાં ઉડીને જઈ શકે તે નારદ મુનિ આ રીતે એક વિદ્યાનો પોતે હોલ્ડ કરતા હતા એ વિદ્યાના આધારે ત્યાં આવ્યા અને એમણે જોયું કે રુક્ષ્મણીમુનિ ખૂબ ખૂબ જ દેવી વિલાપ કરે છે એટલે એમણે તો એમને ખૂબ સાંત્વના આપી તો કે એમણે કહ્યું કે ના આપણે અમારા પુત્રનું થયું શું મને એના વગર છે નહીં પડે માટે અને માટે શું છે કે આ છે બધું જાણી આપો મને તો પછી નારાદ મુનિ મહા મહાવિદ્યા ક્ષેત્રમાં આપ આકાશ ગામે વિદ્યાર્થી પહોંચી ગયા છે સિમંદર સ્વામી પ્રભુ પાસે અને ત્યાં એમણે પૂછ્યું કે આ હકીકત શું છે ત્યારે સિમંદર સ્વામી પ્રભુ કે જે પોતે કેવા જ્ઞાની હતા ત્રણેય આખા બ્રહ્માંડનું એક એક પરમાણુ જોઈ શકતા હતા ત્રણેય કાળની બધા જ પર્યાયોને જોઈ શકતા હતા એવી એમની પાસે દ્રષ્ટિ કેવળ ધ્યાનથી ખુલી ગયેલી હતી અને એ દ્રષ્ટિનો ઉપયોગ કરીને એમણે જોયું અને એમણે પછી નારાદ મુનિનું બધું વર્ણન કર્યું કે આમનો પુત્ર અત્યારે બીજા ક્ષેત્રમાં છે પૂર્વ એનું હરણ થવા કર્યું છે અને એ હરણ કરવાની પાછળ આ પ્રદ્યુમના એના પૂર્વભવનો આ ઇતિહાસ છે એના પૂર્વભવના કરેલા કર્મના જ પરિણામરૂપે એનું હરણ થયું છે અને એનું મેઇન તો રુક્ષ્મણીનું પણ પૂર્વભવનું કર્મ બંનેના પૂર્વભવના કર્મના હિસાબે આ ભોગ ગોટાયો છે રુક્ષ્મણી દેવી પૂર્વ ભૌમાં બ્રાહ્મણી હતા અને એ બ્રાહ્મણી એમને એમને છે તો રાજ એ બ્રાહ્મણી એને બહુ જ એક સુંદર મોર મોરનું બચ્ચું હતું નાનકડું એના ઉપર ખૂબ જ મોહ થયો અને મોહના કારણે એમણે મો એ બચ્ચું તો પોતે પોતાને ઘરે પાડવા માટે લઈ આવ્યા તો એને પેલી મો મોરની મા હતી બચ્ચાની મા એને ખૂબ જ વેદના થઈ ખૂબ જ વિરહો થયો અને બધે ભટકતી હતી કે પોતાનું છોકરું ક્યાં મળે ક્યાં મળે અને આમને આને એટલું બધું રડતી એટલું પણ છતાં એ બ્રાહ્મણીના પીઠનું પાણી ના હાલ્યું ને તો પેલા બચ્ચાને લઈ જ ગઈ અને એ પોતાને ત્યાં આને ઉછેરવા માંડ્યું અને આ છે તો માતા મોરનીમાં બચ્ચાની માતા તો આખા ગામમાં ગાંડાની જેમ પોતાના બચ્ચાને શોધતી શોધતી ફરતી હતી હવે આમ કરતાં કરતાં સોળ મહિના થઈ ગયા પછી ગામના લોકોએ પેલી બ્રાહ્મણીને બહુ સમજાવ્યું કે તું શું કરવા આ માને મોરનીમાં મોરની ઢીલને તો શું કર બધું દુઃખ આપે છે એને પાછું પાછું આપી દે પછી સમજીને સોળ મહિના પછી એણે છે તો એ બચ્ચાને પેલી માને પાસે મોકલી દીધું પાછું આપી દીધું તો હવે આ કરેલા પાપને આધારે રુક્ષ્મણી દેવીને આ ફળ પોતાને ભોગવવાનું આવ્યું એણે બીલી બચ્ચા બીજાને બીજા કોઈ માતાને એના પુત્રના વિરહનું દુઃખ આપ્યું એના હિસાબે એને આ ભાવમાં એના પુત્રનું વિરહ આવવાનું છે આવ્યું અને એના આધારે આનું અપહરણ દેવ કરી લીધું છે એના દીકરાનું પ્રદ્યુમ નામ આપીને રાખ્યો છે ઉછે છે હવે એ પાળક વૃક્ષ્મણી દેવીને સોળ વરસ પછી મળશે સોળ મહિના આપેલું દુઃખ એનું મલ્ટિપ્લિકેશન થઈ થઈને નેક્સ્ટ ભાવમાં સોળ વર્ષનો ભોગવટો આપે છે એટલે આપણને ખ્યાલ નથી આવતો કે આપણે પૂર્વભાવમાં જે બધા પાપ કર્મો કરેલા હોય છે કે સારા કર્મો કે પાપ કર્મો એ કર્મોના ફળ જ્યારે આપણને આવે છે ત્યારે એને ચક્રવૃત્તિ વ્યાજ સહિત આપણને રિટર્ન કરવું પડે છે આ એક કર્મનો સિદ્ધાંત છે આપણે કોઈને કેટલું દુઃખ આપ્યું હશે એ આપણને અનેક ગણું થઈને પાછું એટલે ચક્રવૃત્તિ વ્યાજની સાથે ગણતરી પર થઈને પછી નેક્સ્ટ ફોમાં આપણને એટલું અનેક ગણું થઈને ભોગવવું પડે છે દાખલા તરીકે આપણે કોઈના પાસેથી પાંચસો જ રૂપિયા આપણે કોઈના પડાવી લીધા હોય ખાઈ ગયા હોય તો આવતા ભવે આપણે ચૂક્યા વગર તો છૂટકો જ નથી અને એ જ્યારે ચૂકવશું ત્યારે એના દર ચક્રવૃત્તિ વ્યાજ થતું થતું તે કે જેમ કે હિન્દુસ્તાનમાં તો દર છ વર્ષે ડબલ થાય ડબલ કરતાં 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 ધારો કે સો વર્ષ પછી આપણને આ ચૂકવવાનું આવે તો કેટલું બધું થઈ જશે તે ઘણી આપણી પાસે ચૂકવવાની તાકાત નહીં હોય છતાં હિસાબ તો છોડશે જ નહીં એટલે આવી રીતના કર્મનો બહુ સુંદર સિદ્ધાંત છે આ ઉપરથી દરેકે ઉપદેશ લેવા જેવી વાત છે કે આપણે બીજાને કંઈ પણ કોઈ રીતે બીજાનું દુઃખી લઈ લઈએ બીજાને દુઃખી કરીએ બીજાની વસ્તુ લઈ લઈએ અણહકનું લઈ લઈએ અણહકના વિષય ભોગવીએ એ બધાનું ભોગવવાનું આવે જ છે એમાંથી છૂટાતું નથી એટલે આવી રીતના પૂર્વભવનો શિવંદ સ્વામી પાસેથી બધી વિગત જાણી અને આ હકીકત પછી લુક્ષ્મણી દે નારદ મુનિએ કહ્યું ત્યારે એમને ખૂબ શાંતિ વળી કે ચાલો સોળ વર્ષે પણ મારો છોકરો તો પાછો મળશે ને અત્યારે સલામત છે આ એક મેથોલોજીકલ સ્ટોરી છે શાસ્ત્રમાં બીજી એક સ્ટોરી છે નારદ મુનિ અને દશરથ રાજાની રામ શ્રીમદ શ્રી રામચંદ્રજીના જન્મપૂર્વે દશરથ રાજાને ત્યાં નારદ મુનિ એમની સભામાં પહોંચી જાય છે અને નારદ મુનિ એટલે આપણે બધા સમજીએ કે આકાશમાં જ્યાં ઓળવું હોય ત્યાં ઓળે નારાયણ નારાયણ કરતા આવે પેલી ચોટલી એરિયલ કે છે આજકાલના તો જોવાનું બધા એરિયલવાળા ભગવાન કહે છે નારદ મુનિને એટલે એરિયલવાળા નારદ મુનિ આવે અને આવે છે એમની ત્યાં અને ભગવાન દશરથ રાજાની સભામાં બેસે છે અને બધું વર્ણન કરે છે દશરથ રાજા અને બસ તે વખતે ભગવાન સિમંદર સ્વામી પ્રભુની સભામાંથી જ નારદ મુનિ ત્યાં પધારેલા હોય છે દશરથ રાજા પાસે અને ત્યાં ભગવાનની જે દીક્ષાનો મહોત્સવનું વર્ણન કરતા હોય છે એ સમયે ભગવાન દીક્ષા લીધેલા કાળ એ જ સેમ ટાઈમ એમનો આવે છે એટલે બધું સુ પોતાની જાતે આખ્યો દેખ્યો હાલનું બધું વર્ણન કરે છે કે કઈ રીતે દીક્ષા થઈ એટલે ભગવાન સિમંદર સ્વામી પ્રભુ તો રાજા રાજપુત્ર હતા અને બધા અને રાજાને એમાં જ પોતાનું જીવન ચાલતું હતું ત્યારે બધા દેવો એમને વિનંતી કરી કે પ્રભુ તમારો જન્મ કે ભોગ ભોગવિલાસને રાજાના ગાદી કે રાજપુત્ર તરીકે છે નહીં તમારો તો જન્મ લોકોને મોક્ષે લઈ જવા માટે છે જગત કલ્યાણ માટે છે માટે હવે તમે કંઈક દીક્ષા લો અને આમાંથી બહાર આવો બહાર નીકળશો મહાભિ નિષ્ક્રમણ કરશો તો લોકો તમને પામશે નહીં તો અહીંયા તો એક પણ જીવને તમે પમાડી નહીં શકો એટલે ભગવાનનો પણ કાળ આવ્યો તો એક વર્ષ સુધી એમણે બધા વર્ષી દાન બધું કર્યું અને ખૂબ બધા લોકોને એ કરી પછી ભગવાન છે તો વર્ષ પછી દીક્ષા લે છે એ દીક્ષા સમારંભ જોઈને ખૂબ આનંદિત થઈને મુનિ બધું વર્ણન દશરથ રાજાને કરે છે અને એ વર્ણન સામે પછી પાછું એ સમયે મુનિ પાછા લંકામાં રાવણ પાસે જાય છે અને રાવણ રાવણને પોતાના નિમિત્તે અને બધાને પૂછતો હોય છે કે ભાઈ મારું આયુષ્ય કેટલું છે તો બધા એને એનું એને વાત કરે છે કે તારું તારું મૃત્યુ દશરથ રાજાના પુત્ર રામચંદ્રજીની પત્ની સીતાના નિમિત્તે થશે એટલે એને સીતા માટે એટલું બધું વેર એને બંધાય છે અને દશરથ અને આખું કુળનો નાશ કરી નાખવાનો દશરથ ભાઈનો આનો માનો ભાઈ રાવણનો પ્રતિજ્ઞા લે છે કે આખા દશરથ કુળનો સંહાર કરી નાખીશ આ બધી સ્ટોરી સિમંદર સ્વામીના વાયા વાયા મળતી હોય છે એટલે આ બધી સ્ટોરી આપણામાં હોય છે જે આપણને ક્યારેય આ બધી આવી રીતની સ્ટોરી સાંભળવા નથી મળી શાસ્ત્રમાં છે એક જ નવીન તારી વાર્તા આપણને સ્ટોરીઓ મળે છે અને આ તો બધાને ભક્તિભાવ જાગવા માટે જ આ કથાનું યોગ જવામાં કહેવામાં આવે છે અને બીજું એક કામ ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો તો શ્રીમંદર સ્વામી ભગવાને આખી સ્ટોરી એમ એની પાસે બધી વાત કરીને પછી દક્ષા સાધ્વીની વાત આવે છે દક્ષા સાધ્વી છે તો એના ભાઈ જે મુનિ હોય છે તેમને વિનંતી કરે છે કે તમે ઉપવાસ કરો અઠ્ઠમ તપ કરો આમ કરો અને તેમ કરો ઉપવાસ ઉપર એમને આ એ કરે છે હવે આ મુનિનો પ્રકૃતિમાં તપશ્ચર્યા ઉપવાસ કરવાનું હતું નહીં પ્રકૃતિમાં હંમેશા પ્રકૃતિ પ્રમાણે જવું જોઈએ કે તપ કરવા એટલે કે ઊંધું ઘાલીને કરવાની ભગવાને ના પાડી છે શક્તિ પ્રમાણે તપ કરવાનું છે અને ઉપયોગપૂર્વક કરવાનું છે કશાય રહિત અવસ્થામાં રહેવા માટે તપ કરવાનું છે દેખા દેખાદેખી કે લોકોનો શરમ ના મારે કે કંઈ પણ પ્રેશરથી બીજા કોઈ પણ બટન દબાયા વગર આ બધું કરવાનું હોય છે એટલે આમના સાધુજી પોતાના સંસારી ભાઈ હતા કે એ પણ સાધુ હતા એમને ખૂબ દબાણ કર્યું કે તમે તપ કરો એને થતું નહોતું તો ફોર્સ કરી કરીને તપ કરવા કહ્યું અને એમ બિચારાએ કર્યું ખરું પણ તપ કરવામાં એમનું શરીર નહોતું સાથ આપતું અને એ તપ કરતાં કરતાં જ એમનો દેહ છૂટી ગયો ત્યારે એમને સાધુને ખૂબ જ યક્ષા સાધીને ખૂબ જ પશ્ચાત્પ થયો ખૂબ વિલાપ કરવા લાગીને એને પોતાને લાગ્યું કે મારો કંઈક મારો જ દોષ છે મારા લીધે જ મારા ભાઈનું મૃત્યુ થયું ખૂબ વિલાપ કરવા લાગી પછી એને એનો વિરહ જોઈને બધા લોકોએ બધા સંઘનાવાળાઓએ નક્કી કર્યું કે આપણે આનું કંઈક સમાધાન કરીએ બધા એને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ એ માની નહીં કે મને સ્વામી ભગવાન પાસેથી જે કેવજ્ઞાની છે એમની પાસેથી જ જો સંદેશો મળે તો જ હું સ્વીકારું કે ના બરાબર છે પછી બધાએ પદ્માવતી દેવીને બધા શાસનદેવ દેવીની બધાની ખૂબ આરાધના કરી અને એમની પાસેથી જાણી લેવા કે સિમન્દ્ર સ્વામી પાસે જઈને અમને હકીકત કહો કે આ યક્ષા સાધ્વીનો કેટલું પાપ થયું કહેવાય આમાં કે નિર્દોષ છે એમ પછી શાસન દેવીઓ ત્યાં ભગવાન પાસે જઈને જવાબ લઈ આવે છે ભગવાન જણાવે છે કે નાના આમાં યક્ષા સાધીનો કોઈ દોષ નથી એનો તો સારો ભાવ હતો એ એમાં નિમિત્ત બનતી નથી અને આ જે થયું એ બધું પોતાના કર્મના હિસાબથી થયું આમ કરીને ભગવાનની વાત સાંભળીને પછી યક્ષા સાધવીને સંતોષ થાય છે એટલે આવી રીતના કાલિક બીજું એક સ્ટોરી છે કાલિકાચાર્ય અને શકેન્દ્ર દેવનું એ એ પણ ભગવાનના ખૂબ જ સુંદર બોધથી એ લોકોનું જીવન આખું પરિવર્તન થાય છે અને ઉદ્ધાર થાય છે પછી આવે છે હેમચંદ્રાચાર્ય અને કુમારપાળની સુંદર વાર્તા છે જે અત્યારે એક હજાર વર્ષ પહેલાં જ હેમચંદ્રાચાર્ય થઈ ગયા એને કળી કાળ સર્વજ્ઞ તરીકે બધા જ જાણે છે હેમચંદ્રાચાર્ય અને એક વખત કુમારપાળ રાજા પૂછે છે કે પ્રભુ મારે હજુ કેટલા બહુ બાકી રહ્યા છે મોક્ષે જવા માટે ત્યારે હેમચંદ્રાચાર્ય તો જબરજસ્ત પ્રખર શાસન દેવીઓના ભક્ત હતા અને ભગવાનના તો પરમ પરમ ભક્ત હતા એમણે શાસન દેવીની આરાધના કરી અને છે તો વિનંતી કરી કે આપ છે તો ભગવાન પાસે સિમંદર સ્વામી ભગવાન પાસે જઈ અને અમારું કેટલું આયુષ્ય છે તે તમે જાણી લાવો એટલે શાસન એટલે પોતાનું અને કુમારપાળનું અને પછી એ જાય છે શાસન દેવદેવ ભગવાને પૂછીને બધું વર્ણન કરે છે પાછા આવીને આયુષ્ય માટેનું તો કે ભગવાને એમ એવું કહ્યું કે આ જવાબ જ્યારે તમે આપશો તે ઘડીએ આ બંને જણા કોઈ એક એક વૃક્ષની નીચે જ હશે હવે એ જે એ જે વૃક્ષની નીચે હશે એ વૃક્ષના પાંદડા જેટલા હશે એટલા ભાવ એમના થશે હવે એ વખતે હેમચંદ્રાચાર્ય જે આચાર્ય કળી કાળ સર્વજ્ઞની વાત છે આ તો શાસ્ત્રમાં છે આપણે બીજું તો કાંઈક વિશેષ ખબર નથી પણ શાસ્ત્રમાં છે કે હેમચંદ્રાચાર્ય તે વખતે આંબલીના ઝાડની નીચે ઊભા હતા એના જેટલા પાંદડા એટલા ભાવ અને કુમારપાડ છે તો એક એવું ઝાડ હતું કે જેને ખાલી ત્રણ જ પાંદડા હતા એમાં એની નીચે ઊભા હતા હેમચંદ્રાચાર્ય તો આટલું પણ સાંભળ્યું કે આંબલીના પાંદડા જેટલા જ મારા ભાવ રહ્યા છે તો એટલા આનંદિત થઈ ગયા એટલા ભાવિપૂર્ણ થઈ હો હો ગમે તે ભલે ને ગમે આનંત કાળ અનંત અવતારની આગળ આટલા પાંદ ગણી જક એટલા પાંદડા એટલે હું સંખ્યાતમાં આવી ગયો મારો મોક્ષ નિશ્ચિત છે એનો સ્ટેમ્પે વાગી ગયો બસ એનો જ એમને તો આનંદ હતો આવી સરસ વાત છે બીજી એક વાત છે વસ્તુપાળ ઉપમા દેવીની એમના માટે પૂછવામાં આવ્યું હતું કે ક્યાં એમનો દેહ છે ને કે આવા ક્યાં જશે ને ક્યારે મોક્ષ જશે તો શાસન દેવદેવી બધો જવાબ લઈને એમણે કહ્યું કે વસ્તુપાળ અને એમને પત્ની અનુપમા દેવી અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં છે વસ્તુપાળ રાજા તરીકે છે ને એ પણ બીજી જગ્યાએ છે બંને બંને છે તો એક બૌ કરી અને પછી છે તો દેવગતિમાં થઈ અને પાછા મનુષ્ય પાછા મહાવિદ્ય ક્ષેત્રમાં જ થશે અને શ્રીમદ્ર સ્વામીને દર્શનથી મોક્ષને પામશે અને આ તો આ જ કાળના રિસેન્ટના કાળના ભગવાન મહિના ગયા પછીના લોકોની વર્ણન છે અને બીજું આપણા શાસ્ત્રોમાં અને જે બધા જૈનો તો બધાને જ ખબર છે કે શ્રી કુંદકુંદાચાર્ય લગભગ અઢારસો કે ઓગણીસો વર્ષ પહેલાંની વાત છે એ આપણા ભરત ભારતભૂમિ પર પ્રખર આચાર્ય જે દિગંબર આચાર્ય થઈ ગયા કર્ણાટકને સાઉથમાં જ બધે ફરતા હતા વિચરતા હતા અને એમને સિમંદર સ્વામી માટે જબરજસ્ત આકર્ષણ હતું બહુ બહુ જ હાય આહાર અક્ષરી ધરીને ત્યાં જતા હતા અને ભગવાનની પાસેથી બધા પ્રશ્નો પૂછીને બધા ખૂબ શાસ્ત્રો લખ્યા છે સંયમ સમય સા નિયમ સા પ્રવચન સાર જેમાં તત્વની વાત સુંદર આપી છે એ વાંચતા જ આપણને મોક્ષ માટેનો દ્રઢ ભાવ થઈ જાય અને એટલા બધા તત્વો જ્ઞાનના ફોડ પાડે છે એ બધા ભગવાન સિમંદર સ્વામીને પૂછી પૂછીને એમણે આખું શાસ્ત્ર લખ્યું છે એવું કહેવાય છે અને સાઉથમાં મદ્રાસથી લગભગ સો કિલો માઇલ ઉપર જ્યાં અમે એક વખત ગયા હતા બહુ જ સુંદર પવિત્ર નાનકડી ટેકરી છે ઉપર છે તો કુંનક પગલાં છે કે જે જગ્યાએથી એ બેસીને આ બધા શાસ્ત્રો લખતા હતા અને ભગવાન પાસે જઈને શિવના સ્વામી ભગવાન પાસે જઈ અને બધા પ્રશ્નોના ખુલાસા લઈને પછી એ ખુલાસા બધાને આપતા હતા એટલે એ કુંદકુંદાચાર્ય એ પવિત્ર સ્થળ છે અને ત્યાંના વાઇબ્રેશન બહુ જ બહુ જ અદભુત છે અને આપ એ રીતે કુંદકુંદાચાર્યને અને કુંદકુંદાચાર્ય માટે પણ કહેવાય છે કે દેવ છૂટ્યા પછી ત્યાં જ ક્ષેત્રમાં પહોંચી ગયેલા હવે હવે ત્યાર પછી છે તો આ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા જ્યાં સૌરાષ્ટ્રમાં વવાણીયા ગામમાં જેમનો જન્મ થયેલો અને શ્રીમદ રાજચંદ્ર એમણે પણ શ્રી શ્રીમંદ સ્વામી માટેનો સુંદર ઉલ્લેખ કર્યો છે અને એમની ભક્તિ માટે ખૂબ જ ભાર મૂકેલો છે અને આ કાળમાં મોક્ષ જોવો હોય તો આ મહાવિદ્ય ક્ષેત્ર શ્રી સિમંદર સ્વામીના દર્શન કરીને જ પહોંચાયું છે એવું એમનું સુંદર વર્ણન આપેલું છે અને શ્રી કાનજી સ્વામી એમણે પણ શ્રી સિમંદર સ્વામી માટે ઠેર ઠેર દેરાસરો બંધાયા છે અને ખૂબ ભક્તિ બધાને પાસે કરવાનો આ દેશ ઉપદેશ આપ્યો છે અને ત્રીજા કાળમાં છેલ્લે અંતિમ આપણા દાદા થઈ ગયા જેને બધા દાદા ભગવાન કહે છે પણ દાદા ભગવાન એ પોતાના દેહને નહોતા કહેતા એ અંદર પ્રગટ થયેલા આત્માને એને દાદા ભગવાન કહેતા હતા અને એ આ કાળમાં દાદા ભગવાન થઈ ગયા એમણે પણ આત્મજ્ઞાન અને સિમંદર સ્વામી ભગવાનની ભક્તિ એના ઉપર ખૂબ ભાર મૂકેલો અને એમના બે જ કલાકના જ્ઞાન પ્રયોગથી દેહને આત્મા જુદો છે એવો ભેદ જ્ઞાનનો અનુભવ ભેદ જ્ઞાનથી આત્માનો અનુભવ નિરંતર થાય અને એમને એ જ કહ્યું છે કે ઠેર ઠેર ગામે ગામ સિમંદર સ્વામી પૂજાય અને એની આરાધના થાય અને એ માટે આજે અમે પણ એ જ કામ કરીએ છીએ ઘેર ઘેર સિમંદર સ્વામી થાય ગામે ગામ સિમંદર સ્વામીના દેરાએ બંધાવવા માંડ્યા છે અને એ હેતુ હેતુઅસર થશે તો જ હિન્દુસ્તાનનું કલ્યાણ થશે આખી દુનિયાનું કલ્યાણ થશે જય સચ્ચિદાનંદ